અરવલ્લી ના ભિલોડા તાલુકાના મઉ ગામે આવેલ 1300 વર્ષ જૂના ભુવનેશ્વર મહાદેવનો ઇતિહાસ જાણીશું. મારું નામ પટેલ ઋત્વિક, હું ગાંધીનગરથી આવું છું અને છેલ્લા ઘણા બધા સમયથી, છેલ્લા 3-4 વર્ષથી જ્યારે આ મને મંદિર વિશે જાણવા મળ્યું, એટલા 3-4 વર્ષથી તો દર શ્રાવણ મહિનાની અંદર અહીંયા મુલાકાત લેવાનું તો હું ભૂલતો જ નથી. આ બાજુ આવ્યો હોય, ભિલોડા બાજુ આવ્યો હોય કે શામળાજી બાજુ આવ્યો હોય, તો મારે આ મંદિરે મુલાકાત લીધા વગર હું ઘરે પાછો જતો જ નથી. આ અહીંયા મંદિરને આવવાનું તો એક તો પૌરાણિક મહત્ત્વ તો છે જ, એ તેમ છતાં અહીંયા આજુબાજુનું પ્રાકૃતિક વાતાવરણ એટલું જોરદાર છે કે જેથી કરીને આપણને મનને શાંતિ થાય. અને આપણા રોજિંદા જીવનમાં ગાંધીનગર જેવા, અમદાવાદ જેવા શહેરમાંથી આપણે અહીંયા આવીએ છીએ તો આપણને શાંતિનો અનુભવ થાય છે. જેથી કરીને હું બધાને એક જ વિનંતી કરીશ કે તમે આ બાજુ આવો તો આ મંદિરે મુલાકાત લેવાનું અચૂક ભૂલતા નહીં. શાસ્ત્રી અમિતભાઈ કાંતિભાઈ જાની, હું પોતે ભિલોડાનો છું અને લગભગ રોજ મંદિરે, ભુવનેશ્વર દાદાના મંદિરે રોજ આવવાનું થાય. અને આ દાદાનો ઇતિહાસ લગભગ 1300 વર્ષ જૂનો છે અને અહીંયા મહાશિવરાત્રિનો બહુ મોટો મેળો ભરાય છે. અને અહીંયા દરેકે પોતાની શ્રદ્ધા પ્રમાણે અહીંયા આસ્થાનું કેન્દ્ર છે. લગભગ આજુબાજુના સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના હજારો સંખ્યાની અંદર ભક્તો અહીંયા આગળ પોતાનું મસ્તક નમાવે છે અને દાદાના આશીર્વાદ લે છે. દરેકની મનોકામનાઓ અહીંયા પૂર્ણ શ્રદ્ધાથી દાદા પરિપૂર્ણ કરે છે. અને અહીંયા આગળ લીંબુ, મીઠું અને રૂ આની પણ લોકો બાધા માનતા હોય છે અને એની શ્રદ્ધા પણ એમની ત્યાં પૂર્ણ થતી જ હોય છે. આજુબાજુના આવેલા ભક્તો અને દાદાના દર્શનથી ખૂબ ધન્યતા અનુભવે છે. અને અહીંયા આજુબાજુના પાણીનો પણ એટલી બધી તીવ્રતા હોય છે કે એનું પણ સૌંદર્ય પણ આ વિસ્તારમાં બહુ મોટું હોય છે એવું આ દાદાનું, ભુવનેશ્વર દાદાનું. અહીંયા આગળ ચમન ઋષિએ પણ તપ કરી અને આ ભૂમિ જાગ્રત થયેલી છે. બાજુમાં ભૃગુકુંડ પણ છે, એ ગુંડની માટીનો પણ એટલો જ મહિમા છે. ગુજરાતના સિવાય બહારના રાજ્યના પણ લોકો અહીં આવી અને ત્યાંની માટી પણ લઈ અને એ રોગોનું ત્યાં નિદાન એનું થતું હોય છે એવું આ શ્રદ્ધાનું બહુ મોટું મહાદેવનું સ્વયંભૂ મંદિર છે. અહીંયા હરિ અને ભરનું મિલન એવું પવિત્ર ભૂમિ છે ભગવાન મહાદેવ. મારું નામ હરેશભાઈ જોશી છે, ગામ મુનૈનો વતની છું, ભિલોડા તાલુકાના મુનૈ ગામનો વતની છું. અહીંયા ભુવનેશ્વર મહાદેવના બહારથી યજમાનો લઈને હું પૂજાપાઠ કરવા આવું છું. આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે, 1200 વર્ષ જૂનો છે. અહીંયા ભુવનેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે, હરિહર બંનેનું અહીંયા મિલન છે. મુરલીધર ભગવાનનું અહીંયા મંદિર આવેલ છે, સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, હનુમાનજીનું આશાપુરીમાનું મંદિર આવેલ છે. આ મંદિરની અંદર ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને શ્રાવણના છેલ્લે માસે સોમવારે અહીંયા મહામેળો ભરાય છે અને મહામેળાની અંદર લાખો ભક્તો બિલીપત્ર ચડાય અને ધન્યતા અનુભવે છે. સૌરાષ્ટ્ર રસથાળ અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદ પ્રિય જનતા માટે. સૌરાષ્ટ્ર તેમજ રાજકોટનો કાઠિયાવાડી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદ રૂપે મળશે બપોરે તેમજ સાંજે કાઠિયાવાડી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન માટેનું એકમાત્ર સરનામું એટલે સૌરાષ્ટ્ર રસથાળ. તો નોંધી લેશો અમારું સરનામું, શુભમ માર્કેટ, જીકે જનરલ હોસ્પિટલની સામે, લોટસ કોલોની, ભુજ, કચ્છ.